મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી. આજનું રાશિફળ 8 એપ્રિલ 2024 ને સોમવારે. તુલા સહિત આ ત્રણ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા. જાણો આજનું રાશિફળ. 8 એપ્રિલ સોમવારના રોજ ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. જ્યારે કુંભ સહિત ત્રણ રાશિના લોકો માટે આજે ઉતાર ચઢાવ રહેશે, તેથી તેઓએ સાવચેત રહેવાની જરૂર છે. આવો આજે જાણીએ જ્યોતિષી ગણતરી મુજબ કઈ રાશિ માટે 8 એપ્રિલ સોમવારનો દિવસ કેવો રહેશે. 1. મેષ રાશિ. નામ જાતકો નામ અક્ષર અ લ અને ઈ. આજે મેષ રાશિના લોકો અનેક વૈભવી વસ્તુઓની ખરીદીમાં પૈસા ખર્ચ કરશે, પરંતુ પૈસા ખર્ચ કરતી વખતે તમારા ખિસ્સાનું ધ્યાન રાખો. આજે તમારા શત્રુઓ કાર્યસ્થળ પર હાવી થશે, પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જો વિદ્યાર્થીઓ કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં એડમિશન લેવા માંગતા હોય તો તેમને સફળતા મળશે. આજે તમારી માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો અને જો તમને કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો. આજે ભાગ્ય 63% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ચઢાવો. 2. વૃષભ રાશિ. નામ જાતકો નામ અક્ષર બ વ અને ઉ. વૃષભ રાશિના મોટાભાગના યુવાનોની નોકરી સંબંધિત ચિંતાઓ સમાપ્ત થશે. પારિવારિક વ્યવસાયમાં તમારા માટે પિતાની સલાહ જરૂરી રહેશે. આજે તમારે ઉડાવ અને બેદરકારીથી બચવું પડશે, નહીંતર તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જો પૈસાની કોઈ લેવડ દેવડ સાસરિયા પક્ષ તરફથી કરવી પડે તો સંબંધોમાં તિરાડ આવશે. આજે તમને તમારા સંતાનના લગ્ન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે ભાગ્ય 66% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. 3. મિથુન રાશિ. નામ જાતકો નામ અક્ષર ક છ અને ઘ. મિથુન રાશિના લોકો માટે આજે તમારા માતા સાથે કેટલાક વ્યવસાયિક વૈચારિક મતભેદ થઈ શકે છે, જેના કારણે પારિવારિક વાતાવરણ તંગ રહેશે. આજે તમે તમારા જીવનસાથીની જરૂરિયાતો પૂરી કરશો અને તેમની સાથે ખરીદી કરવા પણ જઈ શકો છો. લવ લાઈફ મજબૂત રહેશે. આજે તમારે અનિયંત્રિત ખર્ચાઓથી બચવું પડશે, નહીંતર તે તમારી આર્થિક સ્થિતિને બગાડશે. આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. 4. કર્કટ રાશિ. નામ જાતકો નામ અક્ષર ડ અને હ. રાજનીતિ સાથે જોડાયેલા કર્ક રાશિના લોકોને આજે સમાજ સેવા કરવાની તક મળશે. આજે તમારા ઘરમાં કેટલાક શુભ કાર્યક્રમો થઈ શકે છે, જેમાં મહેમાનોનું પણ આગમન થશે. વિદ્યાર્થીઓ શિક્ષકોની મદદથી તેમના લક્ષ્યોને પૂરા કરવાનો પ્રયાસ કરશે. આજે વ્યાપાર સાથે જોડાયેલા લોકોએ પોતાનું સંપૂર્ણ ધ્યાન તેમના કાર્યક્ષેત્ર પર કેન્દ્રિત કરવું પડશે, તો જ ભવિષ્યમાં આર્થિક સ્થિતિ સારી જણાય છે. જો તમે આજે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો નથી. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ અર્પણ કરો. 5. સિંહ રાશિ. નામ જાતકો નામ અક્ષર મ અને ટ. સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહેશે. સખત મહેનત પછી જ તમને સફળતા મળશે. નોકરિયાત લોકોએ આજે તેમના કાર્યસ્થળ પર વધુ ધ્યાન આપવું પડશે નહીં, અન્યથા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તેથી સાવચેત રહો. આજે તમે કોઈ જૂના મિત્રને મળશો અને તેની સાથે જૂની યાદોને તાજી કરવામાં સારો સમય પસાર કરશો. આજે તમારે સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. 6. કન્યા રાશિ. નામ જાતકો નામ અક્ષર ફ ઠ અને ન. કન્યા રાશિના જાતકોએ આજે પોતાના વ્યવસાય માટે કેટલીક નવી યોજનાઓ બનાવવી પડશે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમારા અટકેલા કાર્યો પૂરા થશે. વ્યાપારીઓને આજે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીમે ધીમે બધું સારું થઈ જશે. વસ્તુઓ પાછી પાટા પર આવશે. તમારા જીવનસાથીની સલાહ તમારા વ્યવસાય માટે ઉપયોગી સાબિત થશે. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની માળાનો 108 વાર જાપ કરો. 7. તુલા રાશિ. નામ જાતકો નામ અક્ષર ર અને ત. જો તુલા રાશિના લોકો આજે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો તેના માટે દિવસ સારો છે.
સંતાન વિવાહ સંબંધિત સમસ્યાનો અંત આવશે. આજે જીવનસાથી સાથે કોઈ મુદ્દે વાદ વિવાદ થઈ શકે છે, તેથી સાવધાની રાખો. તમે આ સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં વિતાવશો. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા લોકોને ભોજન કરાવો. 8. વૃશ્ચિક રાશિ નામ જાતકો નામ અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે શનિવાર સામાન્ય છે. જે લોકો બિઝનેસ કરે છે તેમણે આજે પોતાના કામને પ્રાથમિકતા આપવી જોઈએ. આળસ છોડવી પડશે તો જ ભવિષ્યમાં તમને લાભ થશે. જો કોર્ટમાં કોઈ મામલો ચાલી રહ્યો હોય તો આજે કોઈ વરિષ્ઠ અધિકારીની સલાહથી તેનો અંત આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેમના વરિષ્ઠોની સલાહની જરૂર પડશે. આજે સાંજે વાહન ચલાવતી વખતે સાવચેત રહો. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. 9. ધન રાશિ નામ જાતકો નામ અક્ષર ભ ફ ન અને ધ. ધન રાશિ માટે સોમવાર મિશ્રિત દિવસ રહેશે. તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. બિઝનેસમેનોને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ જીવનમાં નવીનતાનો અનુભવ થશે. તમે તમારા બાળકોના ભવિષ્ય માટે થોડું રોકાણ કરી શકો છો. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને જનતાનો સારો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. 10. મકર રાશિ નામ જાતકો નામ અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો પોતાના ભવિષ્યને મજબૂત કરવા શનિવારે કેટલીક નવી યોજનાઓ બનાવશે, જેના માટે નિષ્ણાતની સલાહ લેવી પડશે. જો તમે કોઈ નવું કામ કરવા ઈચ્છો છો તો તેના માટે સમય યોગ્ય નથી. વિદ્યાર્થીઓને આજે સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. સાસરી પક્ષ તરફથી માન સન્માન મળતું જણાય છે. આજે ભાગ્ય 96% તમારા પક્ષમાં રહેશે. સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. 11. કુંભ રાશિ નામ જાતકો નામ અક્ષર ગ શ અને સ. શનિવારે કુંભ રાશિના લોકોને તેમના કામમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીમે ધીમે તમને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. આજે તમારા પિતાના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો થઈ શકે છે, તેથી કાળજી લેવી. તમારા પરિવારમાં થોડો મતભેદ થઈ શકે છે, જેના કારણે માનસિક તણાવ રહેશે, પરંતુ તેમ છતાં તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. 12. મીન રાશિ નામ જાતકો નામ અક્ષર દ છ જ અને થ. મીન રાશિના લોકોને આજે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી ડહાપણ અને યોગ્ય સલાહ મળી શકે છે. જો તમે આજે વ્યવસાયના સંબંધમાં મુસાફરી કરો છો તો તે વધુ સારું રહેશે. આજે તમે ઘર માટે કેટલીક વસ્તુઓની ખરીદી કરી શકો છો, પરંતુ તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આવું કરો. જો કોઈ વ્યક્તિ રોકાણ કરવા માંગે છે તો તેના માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. પારિવારિક વ્યવસાય માટે જીવનસાથીની સલાહ ઉપયોગી સાબિત થશે. આજે ભાગ્ય 94% તમારા પક્ષમાં રહેશે. ગાયોને ગોળ ખવડાવો. જય દ્વારકાધીશ.